नमस्ते विद्यार्थियों, हवे आपणे 12 साइंसनुं प्रकरण नंबर 2 लईशुं अने एना एमसीक्यू लईशुं के जे आपणने JEE नीट गुजकेट अने बोर्डमां पण काममां आवी शके एवा थोड़ाक एमसीक्यू आपणे एना चेप्टर 2 ना सॉल्व करीशुं। एमसीक्यू आपणे न्यूमेरिकल एटले गणतरीवाळा ज सॉल्व करीशुं, बराबर। बाकीना थियरी आधारित होय ए तमे प्रकरण ध्यानथी वाँची नाखो एटले ए आवडी जशे तमने एमांथी, बराबर। એટલે ગણતરીવાળા હોય એવા મેં થોડાક એમસીક્યુ લીધા છે, પછી એના પ્રશ્નોનું ફોટો પાડીને PDF બનાવીને તમને હું મોકલી આપીશ। એટલે રકમ લખી નથી, માત્ર ગણતરી જ આપણે કરીશું। તો એમાં પહેલો એમસીક્યુ છે, -10 વોલ્ટ વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુ પાસે, એટલે એક બિંદુ પાસેનું આપણને વિદ્યુતસ્થિતિમાન આપ્યું છે, એ આપણે V1 બરાબર -10 વોલ્ટ લઈએ, બરાબર। પછી લખ્યું છે પાસે રહેલા 4 કુલંબ વિદ્યુત ભારને V વોલ્ટ વિદ્યુતસ્થિતિમાન ધરાવતા બિંદુ પર લઈ જતા, એટલે એક બિંદુ આ -10 વોલ્ટ વાળું એને આપણે V1 કીધું છે, અને બીજું બિંદુ આ V વોલ્ટ વાળું એને આપણે V2 કહીએ, તો V2 બરાબર V। પછી બિંદુ પર લઈ જતા થતું કાર્ય 100 જૂલ હોય, એટલે કાર્ય W બરાબર 100 જૂલ, બરાબર। તો V બરાબર ખાલી જગ્યા વોલ્ટ થાય, બરાબર। તો આ આપણો એમસીક્યુ ગણવાનો છે, એના માટે આપણે સૂત્ર કયું લઈએ, તો સૂત્ર છે W બરાબર V Q જૂલ। કયું સૂત્ર વાપરવાનું? W બરાબર V Q જૂલ। એમાં Q બરાબર કેટલા વિદ્યુતભારને લઈ જવાનો છે? 4 કુલંબ, બરાબર। અને વીના બદલે શું લઈશું? વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ΔV લઈશું। તો કિંમતો મૂકીએ તો W બરાબર Qની કિંમત 4, ΔV એટલે V2 -V1 એટલે કે 4 કૌંસમાં V2 એટલે V છે, -V1 એટલે -10 છે, અને W કેટલું કાર્ય કર્યું છે? 100 જૂલ, બરાબર। તો પછી 100 ભાગ્યા 4 એટલે કેટલા થશે? આ 25 થઈ જાય, બરાબર। અહીંયા V -×-+10, +10 આ બાજુ આવે એટલે -10, 25માંથી 10 જાય એટલે જવાબ આવશે V બરાબર 15 વોલ્ટ। અને એ ઓપ્શન છે B, બરાબર। B વાળો ઓપ્શન આપણો સાચો પડશે, બરાબર છે, સમજાયું। ચલો હવે બીજો MCQ,
14 सेंटीमीटर त्रिज्या धरावता एक अवाहक गोळाने अवाहक गोळानी त्रिज्या आपी छे, तो ये आपणे आर बराबर 14 सेंटीमीटर छे એટલે 14 × 10⁻², લઈએ મીટર થાય. પછી લખ્યું છે કેટલા વિદ્યુત સ્થિતિમાને ચાર્જ કરવો જોઈએ કે જેથી તેની પુષ્ઠ ઘનતા 1 μC પ્રતિ મીટર સ્ક્વેર મળે. તેની પુષ્ઠ ઘનતા આપી છે એટલે સિગ્મા બરાબર કેટલી આપી છે 1 μC પ્રતિ મીટર સ્ક્વેર. એટલે કે માઇક્રો એટલે 10⁻⁶ કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર, અને પુષ્ઠ ઘનતા એટલે આપણને ખબર છે વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારને વિદ્યુતભારની પુષ્ઠ ઘનતા કહે છે. આ આપણને ખબર છે બરાબર. તો આના ઉપરથી વિદ્યુતભાર ક્યુને કરતા બનાવો તો સિગ્મા ઇન્ટુ એ, એમાં ગોળો છે, ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr² લઈ લઈએ, તો ક્યુ બરાબર σ×4πr² થાય બરાબર. હવે તમને એવું કીધું છે કેટલા વિદ્યુત સ્થિતિમાનને ચાર્જ કરવો જોઈએ એટલે વિદ્યુત સ્થિતિમાન V શોધવાનું છે. તો ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન સૂત્ર કયું તો V બરાબર kQ/R. કેટલું થાય વિદ્યુત સ્થિતિમાન? V બરાબર kQ/R થાય. એમાં ક્યુ બરાબર તો આપણે આગળ કિંમત લીધી છે σ×4πr² / R, એક R કેન્સલ થાય. K બરાબર 1/4πε₀, અને અંશમાં σ×4πr બાકી રહ્યું હતું, એક 4π કેન્સલ થાય પાછું, તો V બરાબર σ×r/ε₀. તો આટલી કિંમતો રહી. આ કિંમતો તો આપણી પાસે છે, મૂકી દઈએ તો σ×ની કિંમત કેટલી છે 10⁻⁶ છે, ત્રિજ્યા 14 × 10⁻², છે ε₀ શૂન્યાવકાશની પરમિટિવિટી, તો એ કેટલી થાય તો 8.85 × 10⁻²² થાય. અને આ બધાની ગણતરી કરો એટલે જવાબ તમારે આવશે નિયરલી ઇક્વલ ટુ જેવો આવશે 15,820 કુલમ બરાબર. ઓપ્શનમાં આ C છે, C વાળો ઓપ્શન સાચો પડશે બરાબર. સમજાયું? ચલો ત્યાર પછી ત્રીજા નંબરનો MCQ લઈએ. જો રકમ આપી છે
5 માઇક્રોકુલમ્બ અને 4 માઇક્રોકુલમ્બ વિદ્યુત ભારો એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા છે. બે વિદ્યુત ભારો છે, એક Q1 બરાબર 5 માઇક્રોકુલમ્બ લઈએ, એટલે 5×10⁻⁶ કુલમ્બ. Q2 બરાબર 4 માઇક્રોકુલમ્બ લઈએ, એટલે 4×10⁻⁶ કુલમ્બ થાય. અને બંને પહેલા એકબીજાથી કેટલા અંતરે હતા? તો એ R1 બરાબર 10 સેન્ટીમીટર અંતરે, એટલે એ સેન્ટીમીટર નહીં આપણે મીટરમાં લઈ લેવું પડશે, એટલે આ થઈ જાય 10⁻¹ મીટર અંતર. બરાબર. પછી રકમ આગળ જોઈએ. આ વિદ્યુત ભારોને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય ખાલી જગ્યા થાય. એટલે હવે આ વિદ્યુત ભારોને આપણે એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે લાવવાના છે, તો કેટલું કાર્ય કરવું પડે? બરાબર. કાર્ય કેટલું કરવું પડે? તો કાર્ય W બરાબર VQ જૂલ, એટલે V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો પડશે. પહેલાં આટલા અંતરે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો, અને પછી 5 સેન્ટીમીટરે લાવ્યા પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે એ તમારે શોધવો પડે. તો W બરાબર VQ જૂલ ગણતરી થશે. બરાબર. હવે બેમાંથી ગમે તે એકને તમે 5 સેન્ટીમીટરે લાવી શકો. ધારો કે આપણે Q2ને લાવીશું. કોને? Q2ને. તો પહેલાં વિદ્યુત સ્થિતિમાન કોનું હશે? Q1નું ગણવાનું, કેમ કે તમારે Q2ને લાવવાનો છે. તો એ Q1નું વિદ્યુત સ્થિતિમાન. તો પહેલું 10 સેન્ટીમીટરે Q1નું વિદ્યુત સ્થિતિમાન K Q1/R1. હવે Q2ને તમે ક્યાં લાવ્યા? તો 5 સેન્ટીમીટરે તમે લાવ્યા Q2ને. બરાબર ને? અહીંયાથી 10 સેન્ટીમીટરેથી Q1. તો હવે 5 સેન્ટીમીટરે Q1નું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો એ થશે K Q1/R2. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન મળી ગયું, એનો તફાવત એ મળી જાય. તો Q2ને લાવતા થતું કાર્ય W બરાબર Q2×ΔV લેવું પડે. તો W બરાબર Q2×ΔV. તો ΔV બરાબર આપણે શું લઈશું? V2−V1. બરાબર. તો W બરાબર Q2V2 એટલે K Q1/R2−V1 K Q1/R1. K અને Q1 કોમન લઈ લો, તો K Q1Q2×1/R2−1/R1. Kની કિંમત મૂકીએ, Q1, Q2, R2 અને R1ની કિંમત અંદર મૂકી દેવાની, અને કિંમતો મૂકીને ગણતરી કરી નાખીશું. તો ગણતરી કર્યા પછી ઓપ્શનમાંથી જવાબ આવશે C વાળો, 1.8 જૂલ આવે છે જવાબ આનો.
સી ઓપ્શન વાળો, બરાબર? તો આ રીતે ગણી નાખીશું. તો એમસીક્યુ 4 જુઓ. હવે બે જુદી જુદી ત્રિજ્યાવાળા વાહક ગોળાઓને વિદ્યુત ભારિત કરતા વિદ્યુત સ્થિતિમાન, ખાલી જગ્યા. પછી ઓપ્શન જોવા પડે આમાં, નાના ગોળા પર વધારે, મોટા ગોળા પર વધારે, બંને ગોળા પર સમાન, ગોળાના દ્રવ્ય પર આધારિત હશે. તો આગળ જ આપણે એક દાખલો જોયો કે ભાઈ ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કયું હોય, તો એ KQ/R. એનો અર્થ એ થાય કે વિદ્યુત સ્થિતિમાન ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય, વિદ્યુત સ્થિતિમાન ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો વિદ્યુત સ્થિતિમાન ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય, તો એનો અર્થ એ થાય કે જે ગોળાની ત્રિજ્યા વધારે હોય એના ઉપર વિદ્યુત સ્થિતિમાન ઓછું, અને જેની ત્રિજ્યા ઓછી તેના ઉપર વિદ્યુત સ્થિતિમાન વધારે. તો જવાબ કયો આવે? નાના ગોળાની ત્રિજ્યા ઓછી હોય ને, તો નાના ગોળા પર વિદ્યુત સ્થિતિમાન વધારે હશે, બરાબર? એટલે ઓપ્શનમાં એ છે, નાના ગોળા પર વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. ચલો 5 નંબરનો એમસીક્યુ લઈએ. સમાન પરિમાણ ધરાવતા એન નાના બુંદો પર સમાન વિદ્યુત સ્થિતિમાન વી વોલ્ટ છે. તેઓ ભેગા મળી એક મોટું બુંદ બનાવે, તો મોટા બુંદ પર વિદ્યુત સ્થિતિમાન, ખાલી જગ્યા થાય. એન નાના સમાન બુંદો છે અને એ દરેક ઉપર, એટલે નાના બુંદ પર વિદ્યુત સ્થિતિમાન, એ વી લઈએ તો KQ/R, જ્યાં આર એ નાના બુંદની ત્રિજ્યા, આ એક નાના બુંદ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર? હવે આપણને એવું કીધું કે આવા એન નાના બુંદો ભેગા મળી જાય છે અને મોટું બુંદ બનાવે છે, તો મોટા બુંદ પરનું વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા બદલાઈ જાય, વિદ્યુત ભાર બદલાઈ જાય, એટલે વિદ્યુત સ્થિતિમાન હવે 9V' તો એ થઈ જાય, વિદ્યુત ભાર બદલાયો, KQ/R, જ્યાં ક્યુ એટલે એન બુંદો હતા સ્મોલ ક્યુ વિદ્યુત ભારવાળા, એટલે કુલ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? એન ક્યુ, બરાબર? હવે ત્રિજ્યા કેટલી થાય મોટા બુંદની, તો એ શોધવું પડશે. તો એના માટે એન નાના બુંદો ભેગા મળીને એક મોટું બુંદ બનાવે, પણ કદ સરખું રહે. એન નાના બુંદોના કદનો સરવાળો કરો, બરાબર મોટા બુંદનું કદ થાય. તો કદ ઉપરથી ત્રિજ્યા મળશે. તો આપણે આવું લખી શકાય કે મોટા બુંદનું કદ બરાબર એન ગુણ્યા નાના બુંદનું કદ. હવે મોટા બુંદનું કદ ગોળો ગણવાનો, 4/3 πr³, નાના બુંદનું કદ એન ગુણ્યા 4/3 πr³, 4/3 અને પાય
કેન્સલ, તો આર ક્યુબ બરાબર એન આર ક્યુબ, બે બાજુ ઘનમૂળ લઈ લઈએ તો આર બરાબર એનની 1/3 લેવી પડે અને ઇન્ટુ આર. તો જો આરની કિંમત મળી ગઈ, એનની અહીંયા ક્યુની કિંમત બી છે, બે મૂકી દઈએ ઉપર, તો મોટા બુંદની સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કે એન ક્યુ છેદમાં શું છે, એન રેસ ટુ 1/3 ઇન્ટુ આર. આ એન રેસ ટુ 1/3 ઉપર લઈ જાઓ એટલે એન રેસ ટુ 1 - 1/3 કૌંસમાં કે ક્યુ બાય આર. પણ કે ક્યુ બાય આર તો નાના બુંદનું વિદ્યુત સ્થિતિમાન વી જે રકમમાં આપેલું છે. તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 - 1/3 કેટલા થશે, 2/3 થાય. અને આ વી છે તો વી ઇન્ટુ એન રેસ ટુ 2/3. તો આ આપણો જવાબ આવશે બરાબર. તો ઓપ્શનમાં આ આન્સર છે ડીમાં, એટલે આ ડી વાળો આપણો જવાબ થાય બરાબર. ચલો ત્યાર પછી 6 નંબરનો એમસીક્યુ જોવો. અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર 30x²i² વોલ્ટ પ્રતિ મીટર છે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA - V0 બરાબર ખાલી જગ્યા થાય, જ્યાં V0 ઉદગમ સ્થાન પાસેનું સ્થિતિમાન, VA બરાબર x બરાબર 2 મીટર અંતરે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. ઓપ્શન આપેલા છે આપણને બરાબર. સૌથી પહેલાં આપણને કિંમત આપી છે ઈ સદિશની, એ લઈ લઈએ. કેટલી છે તો 30x²i² વોલ્ટ પ્રતિ મીટર. બીજી કિંમત છે તમારે x બરાબર 2 મીટર અંતરે જે એ બિંદુ આવેલું છે ત્યાં તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. કયું વિદ્યુત સ્થિતિમાન, તો VA - VG. ઓની સાપેક્ષે એ પાસે સ્થિતિમાન, તો VA - V0 બરાબર ડાયરેક્ટ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, બે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓની સાપેક્ષે એનું, તો એ તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન થાય. તો VA - V0 બરાબર -0 થી એ ઈ સદિશ ડોટ ડીઆર સદિશ બરાબર ને. આ આપણે પહેલી થિયરીમાં જ આ સંકલનવાળું સૂત્ર લીધું હતું બરાબર છે. હવે કિંમત મૂકી દો, -0 થી એ એટલે 2 મીટર લેવાનું છે ને, એ બિંદુ 2 મીટરે છે. ઈ સદિશ એટલે 30x²i² ડોટ ડી આર સદિશ છે બરાબર. ડી આરના બદલે ડી એક્સ સદિશ લઈ લઈએ ને, કેમ કે આપણે એક્સ અક્ષ ઉપર છે. તો એ થાય i² dx. ડીએક્સ સદિશ ઇઝ ઇક્વલ ટુ i² dx થાય. i² dot i² 1 થશે બરાબર. અને તો 30 બાર લઈ લઈએ એટલે -30 0 થી 2 x² dx બરાબર. x² નું સંકલન x³/3 ઘાતમાં 1નો વધારો થાય, વધેલી ઘાત છેદમાં લખાય. 0 થી 2ની લિમિટ, ખાલી 2ની જ લિમિટ અંદર મૂકવાની બાકી રહી એટલે -30 2નો ઘન એટલે 8/3. તો જવાબ આવશે 10
8 એસી માઇનસ 80 વોલ્ટ, બરાબર? તો જવાબ આવે માઇનસ 80 વોટ, અને એ ઓપ્શન બીમાં આપ્યો છે. કયા ઓપ્શનમાં છે? બીવાળા ઓપ્શનમાં, બરાબર છે? ચલો ત્યાર પછીનો એમસીક્યુ લઈએ. તો આર ત્રિજ્યાવાળો એક નક્કર ગોળો સમાન રીતે વિદ્યુતભારિત થયેલો છે, તેની સપાટીથી કેટલા અંતરે સ્થિત વિદ્યુતસ્થિતિમાન તેના કેન્દ્રના વિદ્યુતસ્થિતિમાનથી અડધું થાય છે? ઓપ્શન આપેલા છે. એટલે આર ત્રિજ્યાનો એક નક્કર ગોળો સમાન રીતે વિદ્યુતભારિત થયેલો છે અને તેના કેન્દ્રનું વિદ્યુત સ્થિતિમાન એક તો આપણે લેવાનું છે, અને કેટલા અંતરે તેના કેન્દ્રથી વિદ્યુત સ્થિતિમાન અડધું થાય એ આપણે શોધવાનું છે, બરાબર? તો પહેલાં તો નક્કર ગોળાનું વિદ્યુત સ્થિતિમાન લેવું પડે, કેમ કે આપણે આ થિયરી નથી. આ તમારે જે ડબલઈ નીટમાં કામમાં આવે એવો એમસીક્યુ છે, બરાબર? આપણે આ ટાઈપનું નથી આવતું, આપણે નક્કર ગોળાનું વિદ્યુત સ્થિતિમાન નથી, પણ એનું સૂત્ર હું તમને લખાવું, યાદ રાખવાનું. તો નક્કર ગોળાનું વિદ્યુત સ્થિતિમાન, તો નક્કર ગોળાનું વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કે ક્યુ અપોન 2R³ કૌંસમાં 3R² માઇનસ આર. આ સૂત્ર વડે નક્કર ગોળાનું વિદ્યુત સ્થિતિમાન આપી શકાય, અને એ આપણે ક્યાં લેવાનું છે? કેન્દ્ર ઉપર લેવાનું છે, બરાબર? તો પહેલાં કેન્દ્ર ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાન લઈએ. કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન લેવું હોય તો પહેલાં તો કેન્દ્ર પર અંતર આર બરાબર કેવું? 0. આ કેન્દ્રથી અંતર છે, આ કેપિટલ આર એ ગોળાની ત્રિજ્યા છે. તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન આપણે વી સી ગણીએ, તો ઇઝ ઇક્વલ ટુ આમાં આર બરાબર 0 મૂકી દો, R² કેન્સલ થાય, એટલે શું બાકી રહ્યું? 3KQR અપોન, અહીંયા આર કેન્સલ થઈ ગયો છે ને, અપોન 2R. તો આ કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન છે, અને કેન્દ્રથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન VR બરાબર કેટલું થાય? KQ/R. કેમ કે બહારના ભાગમાં તો સમગ્ર વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર ઉપર જ ગણાય, એ જ વિદ્યુત સ્થિતિમાન બિંદુ, જ વિદ્યુત સ્થિતિમાનવાળું જ સૂત્ર તમારે વાપરવું પડે. અને એ તમને એવું કીધું છે કે કેટલા અંતરે કેન્દ્ર ઉપર સ્થિતિમાન હોય એના કરતાં અડધું થાય, એટલે VC/2. તો આર અંતરે આપણે ધાર્યું કે અડધું થાય છે, VC/2, તો આ અંતર આર તમારે શોધવાનું છે. તો હવે મળી જશે KQ/R ઇઝ ઇક્વલ ટુ, અહીંયા VC એટલે 3KQ અપોન 2×2 એટલે આ 4R કેન્સલ. તો અંતર આર બરાબર કેટલું થઈ જાય? આ ઉલટાઈ નાખીએ, 4/3R. એટલે ઓપ્શનમાં જવાબ કયો છે? D છે, બરાબર? સમજાઈ જશે.